साई राम छेले आपणे लास्ट विडियोमां संभावना चेप्टरनी प्रस्तावना जोयेली अने अमुक एक एक मार्कना प्रश्न करेला। हवे ते आगळ वधारीए। दाखला नंबर 5 स्वाध्याय 15.1 नो पांचमो दाखलो छे। हवे प्रश्न आवो छे कि जो पी ऑफ ई बराबर 0.05 होय तो ई नहीं नी संभावना शुं छे। एटले के अहीं कोई एक घटना आपेली छे ई તેની સંભાવના આપેલી છે ઘટના ઈ ની સંભાવનાને દર્શાવાય p ઓફ e વડે અને એની સંભાવના આપેલી છે 0.05 તો ઈ નહીં એનો મતલબ થાય ઘટના ઈ ની પૂરક ઘટના ઘટના ઈ ની પૂરક ઘટનાની સંભાવના ઈ ની પૂરક ઘટનાની સંભાવના p ઓફ e બાર વડે દર્શાવાય જે આપણે શોધવાનું છે e બાર આપણે શોધવાનું છે અને p ઓફ e આપેલું છે p ઓફ e એટલે સંભાવના ઘટના e ની આપેલી છે અને ઘટના e ની પૂરક ઘટનાની સંભાવના શોધવાની છે તો આપણે અગત્યનું સૂત્ર લઈ p ઓફ e વત્તા p ઓફ e બાર બરાબર 1 આ બહુ અગત્યનું સૂત્ર છે તેમાં p ઓફ e ની કિંમત છે 0.05 વત્તા p ઓફ e બાર બરાબર 1 p ઓફ e ની કિંમત મૂકી દે ઘટના e ની સંભાવના આપેલી છે 0.05 હવે p ઓફ e બાર ને સૂત્રનો કરતા કરીએ તો 0.05 છે એ માઈનસ થશે એટલે આવશે 0.95 p ઓફ e બાર મળશે 0.95 હવે આપણે દાખલા નંબર 6 જોઈએ ટેક્સ્ટ બુક માં ધ્યાન આપો એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તે હવે આમાં બે ઘટના આપેલી છે અને તેની સંભાવના શોધવાની છે પહેલી ઘટના આપેલી છે કે નારંગી સ્વાદની મીઠાઈ હોય અને બીજી ઘટના છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી હવે સૌથી પહેલા અહીં આપેલું છે કે એક થેલાની અંદર અમુક મીઠાઈ ભરેલી છે હવે એ થેલાની અંદર જોયા વગર યાદચ્છિક રીતે એક મીઠાઈ બહાર કાઢવાની છે અને થેલાની અંદર જે મીઠાઈ ભરેલી છે એ માત્ર લીંબુના સ્વાદની જ ભરેલી છે એવું રકમમાં આપેલું છે હવે આપણે બે ઘટનાની સંભાવના શોધવાની છે એક તો થેલામાંથી જોયા વગર કોઈ મીઠાઈ બહાર કાઢે અને એ મીઠાઈ સૌથી પહેલી સંભાવના નારંગી સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી થાય એ શોધવાનું છે અને બીજી સંભાવના લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી છે તો સૌથી પહેલા આ પ્રશ્નને સોલ્વ કરવા માટે કુલ કેટલી મીઠાઈઓ છે તે આપેલું નથી તો એને આપણે ધારી લઈ દાખલા નંબર 6 ધારો કે થેલામાં કુલ n મીઠાઈઓ આવેલી છે કુલ કેટલી મીઠાઈ લીધી આપણે n હવે તેમાંથી લીંબુના સ્વાદની જ મીઠાઈ છે માટે લીંબુના સ્વાદની મીઠાઈઓ ની સંખ્યા કેટલી થશે તો કે n કારણ કે બધી લીંબુના સ્વાદની જ મીઠાઈ છે કુલ મીઠાઈ n છે લીંબુના સ્વાદની મીઠાઈ પણ n થાય હવે આપણો પ્રશ્ન છે પહેલી ઘટના છે એને આપણે ધારી લઈ એને a કહી ધારો કે ઘટના એ ઘટના એ ને કોઈ પણ ઘટનાને અંગ્રેજી કેપિટલ અક્ષરમાં દર્શાવાય છે અને કોલન કરી અને પછી તે ઘટના લખવામાં આવે છે હવે તે નારંગી સ્વાદની છે નારંગી સ્વાદની મીઠાઈ છે એક મીઠાઈ બહાર કાઢવામાં આવે તો તે નારંગી સ્વાદની મીઠાઈ છે હવે આ ઘટના છે આની સંભાવના શોધવાની છે તો સૌથી પહેલા નારંગી સ્વાદની કેટલી મીઠાઈ છે નારંગી સ્વાદની એક પણ મીઠાઈ નથી નારંગી સ્વાદની થેલામાં નારંગી સ્વાદની એક પણ મીઠાઈ નથી માટે આપણે લખશું કે ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા ઘટના એ થાય તે માટે કેટલા પરિણામ મળશે તો પરિણામોની સંખ્યાને આપણે m કહેશું અને e મળશે 0 આવા કેટલા પરિણામ છે નારંગી સ્વાદના
मिठाई आवेली होय तेवा एक पण परिणाम नहीं मळे माटे तेना परिणाम आवशे जीरो। P ऑफ A बराबर घटना A माटेना परिणाम अंशमां आवशे अने कुल परिणाम छेदमां आवशे। घटना A माटेना परिणाम जीरो एना छेदमां n जीरो भाग्या n जीरो थाय एटले के P ऑफ A घटना A नी संभावना आपणने जीरो मळशे। एना पछी बीजो प्रश्न, धारो के घटना बी आपणने આપેલી છે કે તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તે ઘટના બી છે, તે લીંબુના સ્વાદની મીઠાઈ છે, આ આપેલી છે ઘટના બી। ઘટના બી માટેના પરિણામ કેટલા થશે તો તેના માટે અહીંયા ધ્યાન આપો કે લીંબુના સ્વાદના મીઠાઈની સંખ્યા કેટલી છે, n। લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા m અને e આપેલું છે આપણને n માટે ઘટના b ની સંભાવના એનું સૂત્ર થશે m ના છેદમાં n। m નો મતલબ આવશે કે ઘટના a થવાના પરિણામોની સંખ્યા અને n નો મતલબ આવશે પ્રયોગના કુલ પરિણામ। એટલે અહીં m બરાબર n છે, કુલ મીઠાઈ કેટલી છે તો કે n, એટલે છેદમાં પણ કેટલા આવશે n, n ભાગ્યા n એટલે કે 1। એનો મતલબ કે ઘટના b છે એ ચોક્કસ ઘટના છે, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 મળે, ઘટના a છે એ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 મળે, કારણ કે થેલાની અંદર એક પણ નારંગી સ્વાદની મીઠાઈ નથી, તો થેલામાંથી જે મીઠાઈ બહાર કાઢશું તે નારંગી સ્વાદની નીકળે તેની સંભાવના હંમેશા 0 મળે, અશક્ય ઘટના છે, થેલામાંથી નારંગી સ્વાદની મીઠાઈ નીકળી જ ન શકે આ અશક્ય ઘટના છે, માટે તેની સંભાવના 0 મળશે। અને થેલામાં લીંબુના સ્વાદની જ બધી મીઠાઈ છે, એટલે લીંબુના સ્વાદની મીઠાઈ છે થેલામાંથી કોઈ એક મીઠાઈ બહાર કાઢીએ તો એ લીંબુના સ્વાદની નીકળે, આ એક ચોક્કસ ઘટના છે, કારણ કે બધી લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો તેની સંભાવના હંમેશા આવશે 1। અને આ આપણે ગણતરી કરીને દર્શાવી છે, આને બીજી રીતે પણ દર્શાવી શકાય, અહીં લખી શકાય કે ઘટના b ચોક્કસ ઘટના છે માટે p ઓફ b બરાબર 1, અને અહીં લખી શકાય કે ઘટના a છે અશક્ય ઘટના છે માટે p ઓફ a બરાબર 0, એ ડાયરેક્ટ મેથડ છે, ડાયરેક્ટ પણ એમ લખી શકો છો। હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈ, ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે, તો બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થાય। અહીં આપણને આપેલું છે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય, આ એક ઘટના છે અને તેની સંભાવના આપેલી છે આપણને 0.92। ટોટલ ત્રણ વિદ્યાર્થીઓ છે, એમાંથી બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય આ એક ઘટના છે, તેની સંભાવના આપેલી છે 0.992। તો આપણે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવાની છે, એટલે કે આ જે ઘટના છે તેની આ પૂરક ઘટના છે, તો આપણે ધારી લઈ, ધારો કે કોઈ પણ આ બે ઘટના છે તેમાંથી એક ઘટનાને આપણે એ કહેશું, જે ઘટનાની સંભાવના આપેલી છે એને આપણે ઘટના એ કહી। ધારો કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય આ એક ઘટના લીધી આપણે, ઘટના એ છે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય આ ઘટના છે, એને આપણે P ઓફ A કહી, અને આ ઘટનાની સંભાવના આપેલી છે 0.992। બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન નથી આ ઘટનાની સંભાવના આપેલી છે। હવે તેની પૂરક ઘટના, ઘટના A બાર એની પૂરક ઘટના થાય, આની પૂરક ઘટના કઈ થાય કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય આ ન હોય તે ઘટના છે, તો હોય તે તેની પૂરક ઘટના થાય અને એની સંભાવના છે એને P ઓફ A બાર વડે દર્શાવાય। હવે આપણે એક સૂત્ર જાણી છીએ કે કોઈ પણ ઘટના
અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. ઘટના A ની સંભાવના અને ઘટના A નહીંની સંભાવના નો સરવાળો હંમેશા 1 થાય. કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. આમાંથી આપણને શું આપેલું છે? તો કે P of A આપેલું છે, એની કિંમત મૂકી દઈ 0.992 અને P of A બાર આપણે શોધવાનું છે. P of A બાર ને સૂત્રનો કર્તા કરીએ તો 0.992 માઇનસ થશે એટલે આન્સર આવશે 008. P of A બાર એટલે કે ઘટના એ નથી તેવી ઘટના છે, એટલે કે આપણી જે ઘટના છે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તે ઘટનાની સંભાવના મળશે 0.008. હવે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 8. આઠમો પ્રશ્ન છે, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા આવેલા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે કે બહાર કાઢવામાં આવે? તો બહાર કાઢેલો દડો બે ઘટના આપેલી છે. પહેલી ઘટના કે બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજી ઘટના કે બહાર કાઢેલ દડો લાલ ન હોય, તે બંનેની સંભાવના કેટલી થાય? હવે પ્રશ્ન એવો છે, એક થેલાની અંદર અમુક દડાઓ આવેલા છે, તેમાંથી 3 લાલ દડાઓ છે અને 5 કાળા દડા છે. તેમાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ દડો લાલ હોય તેની સંભાવના કેટલી થાય, અને જે પસંદ કરેલો અથવા બહાર કાઢેલો દડો છે તે લાલ ન હોય તે ઘટનાની સંભાવના કેટલી થાય તે શોધવાની છે. હવે આ દાખલાને કઈ રીતે રજૂ કરવો? જો સંભાવનાના દાખલા છે એ પ્રમાણમાં સરળ હોય છે, પણ રજૂ કઈ રીતે કરવો, તેને પ્રેઝન્ટ પરીક્ષામાં કઈ રીતે કરવો તે બહુ મહત્વનું હોય છે. એટલે ખાસ ધ્યાન આપો કે દાખલાને આપણે પરીક્ષામાં કઈ રીતે લખવો જરૂરી હોય છે. તો સૌથી પહેલા થેલામાં કુલ 3 લાલ વત્તા 5 કાળા બરાબર 8 દડા છે. થેલામાં કુલ 8 દડા છે એટલે પ્રયોગ માટેના કુલ પરિણામોની સંખ્યા થશે, ટોટલ દડાની સંખ્યા. માટે પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા એને કહેવાનું એન. આ મહત્વનું છે, પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા અથવા તમામ પરિણામોની સંખ્યા, અથવા એમ લખી શકો પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા n બરાબર 8. સૌથી પહેલા આ લખી નાખવાનું n, એટલે કે આ વાક્ય લખવાનું પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા n બરાબર 8. પછી બે ઘટના લખવાની, ધારો કે ઘટના a, ઘટના a લખી નાખવાની. ઘટના a છે કે બહાર કાઢેલ દડો લાલ હોય, આ આપણી ઘટના છે. બહાર કાઢેલ દડો લાલ હોય તો આ ઘટના છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આ ઘટના જ નથી લખતા અને સીધું P of A કરીને દાખલો ગણે છે, તો માર્ક નહીં મળે. કેમ કે કઈ ઘટના છે અને તેની કઈ સંભાવના છે પછી ગણતરી થઈ શકે, પહેલા ઘટના દર્શાવવી જરૂરી છે. એટલે આપણે દર્શાવવું પડે કે પહેલી ઘટના આપણે કઈ લીધી છે. તો પહેલી ઘટનાને આપણે A નામ આપ્યું છે. તો ઘટના A કઈ છે, જે આપણો પહેલો પ્રશ્ન છે. ઘટના એ છે કે બહાર કાઢેલ દડો કેવો હોય, તો કે લાલ હોય. તો સૌથી પહેલા આ લખવાનું છે, આ લખવાનું ભૂલતા નહીં, આ અગત્યનો પોઈન્ટ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આ લખતા જ નથી, એટલે ઘટના દર્શાવવી જરૂરી છે. તો ઘટના એ છે બહાર કાઢેલ દડો લાલ હોય, તો સૌથી પહેલા અહીં લાલ દડાની સંખ્યા કેટલી છે? 3. એનો મતલબ કે ઘટના એ થાય તે માટેના પરિણામ એટલે કે લાલ દડાની સંખ્યા થશે. એટલે કે ઘટના એ માટેના પરિણામ કેટલા થશે? તો કે લાલ દડાની સંખ્યા, અને એ કેટલા છે? 3. તો ઘટના એ થવાના પરિણામોની સંખ્યા, ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા, ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યાને આપણે એમ કહેશું, અને પ્રયોગના કુલ પરિણામોની સંખ્યાને આપણે એન કહેશું. બધા દાખલામાં આ પોઈન્ટ યાદ રાખજો. બધા દાખલામાં સૌથી પહેલા પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા આવશે, પછી જેટલા પ્રશ્ન હશે એ પ્રમાણે ઘટના આવશે, અને જે ઘટના હશે એના પરિણામની સંખ્યા કે ઘટના એ થાય એ માટે ના પરિણામોની સંખ્યા એને આપણે એમ કહેશું.
અને હવે આપણે લખશું સંભાવનાનું સૂત્ર. સંભાવનાનું સૂત્ર આવશે p ઓફ a બરાબર m ના છેદમાં n. m નો મતલબ છે 3 અને n નો મતલબ છે 8. એનો મતલબ p ઓફ a મળી ગયો આપણને 3 ના છેદમાં 8. હવે બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે ધારો કે ઘટના b શું છે તો કે બહાર કાઢેલ દડો લાલ ન હોય, બહાર કાઢેલ દડો લાલ ન હોય, આ બીજી ઘટના છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, બહાર કાઢેલ દડો લાલ હોય અને ઘટના બી છે બહાર કાઢેલ દડો લાલ ન હોય, એનો મતલબ કે ઘટના બી છે એ ઘટના એની કેવી ઘટના થશે, ઘટના એની પૂરક ઘટના થશે. અને હમણાં જ આપણે જે દાખલા ગણેલા તે મુજબ કોઈ પણ ઘટનાની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, એ સૂત્ર ઉપરથી પણ આપણે આ દાખલો છે એ સોલ્વ કરી શકીએ. હવે અહીં એના માટે આમ લખવું પડે, ઘટના બી એ ઘટના એ ની પૂરક ઘટના છે, માટે ઘટના એ ની સંભાવના અને ઘટના બી ની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થશે, 1. માટે p ઓફ b બરાબર 1 ઓછા p ઓફ a બરાબર 1 ઓછા ઘટના એ ની સંભાવનાની કિંમત મૂકી દઈએ, એની કિંમત છે 3 ના છેદમાં 8. 8 એકુ 8 ઓછા 3 એટલે 5 ના છેદમાં 8. એનો મતલબ કે બીજી ઘટના છે, આપણો બીજો પ્રશ્ન છે કે બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના આવશે 5 ના છેદમાં 8. એક તો આ રીત થઈ, હવે એક બીજી રીતે પણ આ જ સ્ટેપ છે એ ગણી શકાય. જો આમ ન ગણવું હોય તો આની બીજી રીતે પણ લખી શકાય, બહાર કાઢેલ દડો લાલ ન હોય એટલે કે બહાર કાઢેલ દડો લાલ ન હોય તો કેવા કલર નો હશે, બે જ રંગના દડા છે, એક લાલ અને બીજો કાળો, તો લાલ ન હોય તો એનો મતલબ બહાર કાઢેલ દડો કેવો હશે, કાળો હોય. અને કાળા દડાની સંખ્યા કેટલી છે, 5. માટે આની જેમ જ પોઈન્ટ લખવાનો છે, ઘટના બી થવાના શક્ય પરિણામોની સંખ્યા, પરિણામોની સંખ્યા એમ બરાબર કાળા દડાની સંખ્યા, બહાર કાઢેલ દડો લાલ નથી તો કેવો છે, તો કે કાળો છે, તો કાળા દડાની સંખ્યા કેટલી છે, 5. તો આને આપણે આવી રીતના લખી શકીએ, p ઓફ b બરાબર અંશમાં આવશે m અને છેદમાં આવશે n, m ની કિંમત મૂકી દઈએ, m બરાબર 5 અને n એટલે પ્રયોગના કુલ પરિણામ છે 8, તો જવાબ મળશે 5 ના છેદમાં 8. એટલે આપણે પહેલી રીતે પણ આને દાખલો ગણી શકીએ અને આ બીજી રીત છે, બંને રીત પ્રમાણમાં સરળ છે. તો આ બહુ ઈઝી પ્રશ્ન છે, ખાલી આને પ્રેઝન્ટ કેવી રીતના કરવું એના માટે ધ્યાન આપવાનું છે. સૌથી પહેલા હંમેશા આ પોઈન્ટ આવશે, કોઈ પણ દાખલામાં જેટલા પ્રશ્ન આપેલા હશે 1 2 3 કોઈ પણ પ્રશ્ન આપેલા હોય તેમાં સૌથી પહેલા તમારે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા લખવાની હશે અને એને આપણે n વડે દર્શાવવાનો, એના પછી ઘટના a ઘટના b ઘટના c જેટલા પ્રશ્નો હોય એટલા પ્રમાણે ઘટના લેવાની છે અને ઘટના લખવી જરૂરી છે. ઘટના લખાઈ જાય પછી તે ઘટનાના શક્ય પરિણામોની સંખ્યા એમ લખવી પણ જરૂરી છે. એટલે કોઈ પણ દાખલામાં આ બબ્બે લીટી તો બધા દાખલામાં આવશે કે ઘટના એ કઈ છે અને ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા કઈ છે એને એમ કહેશું અને પછી સૂત્ર લખશું એમના છેદમાં એન, એમ એટલે ઘટના એ થવાના પરિણામોની સંખ્યા અને એન એટલે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. આટલી બાબત દરેક દાખલામાં આવશે એટલે આ બહુ અગત્યનું છે, આ પેટર્ન તમે નોંધી લ્યો અને આ જ પેટર્ન થી આપણે બધા દાખલા ગણવાના છે. હવે આપણે 9મો પ્રશ્ન જોઈ, 9મો પ્રશ્ન છે, એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ લખોટી પહેલી ઘટના લાલ હોય, બીજી ઘટના કે બહાર કાઢેલ લખોટી સફેદ હોય અને ત્રીજી ઘટના કે બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તેની સંભાવના કેટલી. તો આ પ્રશ્ન પણ ઈઝી છે, 3 પોઈન્ટ છે એટલે આ 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે. આ જ પ્રશ્ન 2 માર્કમાં પૂછો હોય તો 2 ઘટનાની સંભાવના પૂછશે, એટલે જેટલા પ્રશ્ન છે એટલા માર્કમાં
આપણને આ પ્રશ્ન પૂછી શકે છે. હવે સૌથી પહેલા આપણે અગાઉ જે દાખલો ગણેલો તે મુજબ પેટીમાં કુલ લખોટીઓની સંખ્યા બરાબર 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી બરોબર કેટલા થશે? 8 ને 4 12, 12 ને 5 17. પરિણામોની સંખ્યા n બરાબર 17. પહેલો જ પોઈન્ટ આ લખવાનો છે કે પેટીમાં કેટલી લખોટીઓ છે? કુલ 17. તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા લખવાની, એને કહેવાનું n, n બરાબર 17. હવે આપણે ત્રણ ઘટના જોઈ એક પછી એક. સૌથી પહેલા ધારી લેવાની છે, ધારો કે ઘટના એ, પહેલી ઘટના લઈ. પહેલી ઘટના કઈ છે? તો કે લાલ હોય, ખાલી લાલ હોય એમ નહીં લખવાનું, બહાર કાઢેલ લખોટી લાલ હોય, આ આખી ઘટના લખાય. ખાલી લાલ હોય તેના કરતા બહાર કાઢેલ લખોટી લાલ હોય, આ એક સંપૂર્ણ ઘટના છે. તો આ ઘટના છે તેની આપણે સંભાવના શોધવાની છે. તો સંભાવના શોધવા માટે અંશમાં રાખશું આપણે ઘટના એ થવાના પરિણામોની સંખ્યા, અને છેદમાં આવશે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના એ થાય તે માટેના પરિણામ કઈ રીતે શક્ય બને? તો કે બહાર કાઢેલ લખોટી લાલ હોય તો ઘટના એ થવાની છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય તો લાલ રંગની લખોટીઓની સંખ્યા કેટલી છે? 5. એનો મતલબ ઘટના એ થાય તે માટેના પરિણામોની સંખ્યા થશે 5. એટલે ઈ પોઈન્ટ લખી નાખવાનો, ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા એને કહેશું આપણે એમ, એમ બરાબર 5. કારણ કે 5 લાલ રંગની લખોટી છે એટલે ઘટના એ થાય તે માટેના પરિણામની સંખ્યાને આપણે એમ કહેશું, અને એમ બરાબર 5. હવે આપણી પાસે સૂત્ર છે P(a) બરાબર m/n, m ની કિંમત મૂકી દઈ 5, n ની કિંમત મૂકી દઈ 17. એનો મતલબ ઘટના એની સંભાવના મળી આપણને 5/17. હવે પ્રશ્ન નંબર 2, બીજી ઘટના છે એને ધારી લઈ. ધારો કે ઘટના બી શું છે? ઘટના બી છે કે બહાર કાઢેલ લખોટી સફેદ હોય. તો હવે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે સફેદ રંગની લખોટી કેટલી છે? 8. 8 સફેદ લખોટી છે. એટલે ઘટના બી થાય તે માટેના પરિણામની સંખ્યા લખવી પડશે, અને એ પરિણામની સંખ્યા કેટલી થશે? 8. કારણ કે 8 સફેદ લખોટી છે. અહીં પહેલી જે ઘટના એ હતી તેમાં લાલ લખોટી હતી, તો લાલ રંગની લખોટી 5 હતી, એટલે ઘટના એના પરિણામની સંખ્યા એમ 5 લીધી હતી. હવે અહીંયા આ જે પોઈન્ટ લખો એના જેમ જ પોઈન્ટ લખવાનો છે, ઘટના બી થવાના શક્ય પરિણામોની સંખ્યા એમ બરાબર 8. હવે એમ કેટલા આવશે? 8. કારણ કે 8 સફેદ લખોટી છે. માટે P(b) બરાબર સૂત્ર આવશે m/n. આ કોઈ પણ ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર છે. અંશમાં હંમેશા આવે ઘટના થવાના શક્ય પરિણામોની સંખ્યા, અને છેદમાં આવે હંમેશા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. એને આપણે સોલ્ટમાં દર્શાવ્યું છે m અને n વડે. m લખી નાખીએ આપણે 8, અને n એટલે 17. હવે આ આવ્યો જવાબ બીજા પ્રશ્નનો. હવે ત્રીજો પ્રશ્ન છે કે લીલી ન હોય, એ આપણો જે પ્રશ્ન નંબર 3. તો એ ઘટનાને ધારી લઈ. ધારો કે ઘટના સી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય,
लीली न હોય તો કેવા રંગની લખોટી હોય? લીલી ન હોય તો એ લાલ હોઈ શકે અથવા સફેદ હોઈ શકે. એનો મતલબ 5 અને 8, 8 ને 5 ટોટલ કેટલા થાય? 13. આ 13 માંથી ગમે એક લખોટી હોઈ શકે. લીલી તો છે નહીં, ચાર લખોટી લીલી છે, એ ચાર લીલી લખોટી નથી. આપણે જે લખોટી બહાર કાઢી છે એ લીલી નથી, એની સંભાવના શોધવાની છે. લીલી નથી તો કેવી હશે? ટોટલ ત્રણ જ રંગની છે, એમાંથી લીલી નથી તો બાકી વૈધી બે, એટલે કે લાલ રંગની અથવા સફેદ રંગની હશે. એટલે આનો મતલબ આ થાય કે બહાર કાઢેલ લખોટી લાલ અથવા સફેદ હોય. એનો મતલબ કે ઘટના સી થવાના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે એને આપણે એમ કહેશું. એમાં આપણે કયા પરિણામ લેવાના છે? લાલ હોય છે અને સફેદ, લાલ અને સફેદ, તો લાલ અને સફેદ છે 5 વત્તા 8 બરાબર 13. એનો મતલબ એમ બરાબર 13 લેશું. હવે ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર એમના છેદમાં એમ, એમ ની કિંમત કેટલી છે અહીંયા? 13, અને એમ ની કિંમત છે કુલ પરિણામોની સંખ્યા છે 17, એટલે કે 13 ના છેદમાં 17 આપણો જવાબ આવશે. તો આ રીતે કોઈ પણ દાખલાને પ્રેઝન્ટ કેવી રીતના કરવો, એ આ દાખલો અને આગલો દાખલો બધા દાખલામાં તમારે ધ્યાન એ આપવાનું છે. જો દાખલા તો સહેલા જ છે, પણ એને કેવી રીતના રજૂ કરો છો, પેપરમાં કેમ પ્રેઝન્ટ કરો છો, એ બહુ મહત્વનું છે. તો અહીંયા બધા દાખલામાં પહેલા એન આવશે, એના પછી આપણે ઘટના ધારવાની છે, ઘટના લખવી જરૂરી છે, તેના પછી ઈ ઘટના થવાના શક્ય પરિણામોની સંખ્યા. આ વાક્ય બરાબર મગજમાં રાખી લ્યો કે કોઈ પણ ઘટના થવાના પરિણામોની સંખ્યાને એમ વડે દર્શાવું છું, અને પછી સૂત્ર લખવાનું છે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. આવું દરેક ઘટનામાં આપણે કરવાનું હોય છે. તો આ પ્રકારના દાખલા પ્રમાણમાં ઈઝી હોય છે અને આના રોકડામાં જ છે, એટલે થોડીક પ્રેક્ટિસ કરવાથી કેવી રીતના રજૂ કરવો દાખલાને એટલું જ ધ્યાન આપવાનું છે. તો બધા દાખલા છે એ હું માનું છું ત્યાં સુધી સરળ છે અને રોકડા માર્ક આપે તેવું ચેપ્ટર છે આ.